नमस्कार विद्यार्थी मित्रों, विषय गणित गम्मतमां आપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગાકાર વિશે સમજૂતી મેળવવાના છીએ. અગાઉના વિડિયોમાં આપણે ગુણાકાર વિશેની સમજૂતી મેળવી હતી, તો આજે મેળવીશું ભાગાકાર વિશે સમજૂતી. દરેક મિત્રો, ભાગાકાર કરતા પહેલા તમને ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે. તો જો તમે ઘડિયા ન કર્યા હોય તો ઘડિયા તૈયાર કરી દેજો, કે જેથી કરીને તમે આ ભાગાકારના દાખલા કે ગુણાકારના દાખલા, મતલબ કે કોઈ પણ ગાણિતિક ક્રિયાઓ જે છે એ તમે સરળતાથી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ દાખલા નંબર એક થી. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક દાખલા નંબર એક છે, 96/3. તો ભાગાકાર જયારે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો 96/3 એટલે શું થશે? અહીંયા 3 નો ઘડિયો જે છે આપણે એ 9 સુધી બોલવાનો છે, મતલબ કે 9 થી વધારે વધવા જોઈએ નહીં. તો તમને ખ્યાલ જ છે કે 3 ના ઘડિયામાં 9 આવે છે. કેવી રીતે? તો 3 × 1 = 3, 3 × 2 = 6 અને 3 × 3 = 9. તો ઉપર લખી દઈશું 3 × 9. હવે વિદ્યાર્થી મિત્રો, 9 માંથી 9 ને શું કરવાના છે? બાદ કરવાના છે. તો 9 માંથી 9 બાદ કરીએ તો આવશે 0. હજી આપણી પાસે 6 છે વિદ્યાર્થી મિત્રો, તો 6 છે અને આપણે શું કરીશું? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અલગ કલર એટલા માટે રાખ્યો કે તમને ખ્યાલ આવે કે કન્ફ્યુઝ ના થાવ. 6 આપણે નીચે ઉતારી દઈશું. વિદ્યાર્થી મિત્રો, 6 નીચે ઉતારીશું. હવે 3 નો ઘડિયો એવી રીતે બોલવાનો કે જેમાં 6 આવે. તો 3 × 1 = 3 અને 3 × 2 = 6. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? આગળ 3 × 2 = 6, 6 માં જી 6 આવે તો 0. તો આપણો આવી ગયો જવાબ 32. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું ભાગફળ અને શેષ 0. તો તમે અહીંયા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, ભાગફળ બરાબર 32 અને શેષ બરાબર 0. આ થયો આપણો દાખલા નંબર 1. હવે વાત કરીએ દાખલા નંબર 2. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 છે આપણી પાસે 72/4. તો 72/4 છે, તો 4 નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલવાનો છે વિદ્યાર્થી મિત્રો? 7, એટલે કે 7 થી વધારે થવા જોઈએ નહીં. તો 7 × 4 = 4 અને 4 × 2 = 8. તો 4 × 2 = 8 કરીએ છીએ તો અહીંયા આપણે સંખ્યા વધી જાય છે, મતલબ કે 7 કરતા કિંમત વધે છે, કિંમત વધવી જોઈએ નહીં. તો આપણે શું કરીશું? 4 × 1 = 4. ચલો બાદ કરીએ, 7 માંથી 4 જાય તો 4, 5, 6 અને 7 કેટલા વધે છે? 3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 2 છે, તો 2 માટે શું કરીશું? આપણે 2 ને ઉતારીશું નીચે, મતલબ કે 3 ની સાથે. હવે 4 નો ઘડિયો વિદ્યાર્થી મિત્રો એવી રીતે બોલવાનો કે 32 આવે અથવા તો 32 થી વધવા જોઈએ નહીં. તો કેવી રીતે? 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 25, 4 × 5 = 24, 4 × 7 = 28, 8 × 3 = 32. તો 4 × 8 = 32. તો 2 માંથી 2 = 0 અને 3 માંથી 3 = 0. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં આગળ ભાગફળ મળે છે, ભાગફળ 18. આજે છે વિદ્યાર્થી મિત્રો આપણું છે ભાગફળ, અને આ જે નીચે છે એને કહીશું આપણે શેષ. તો શેષ કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? આપણને શેષ અહીંયા મળે છે 0. તો આ થઈ ગયો દાખલા નંબર 2. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડતી હશે. હવે આગળ દાખલા નંબર આપણે કરીશું 3. એમાં છે 98/7. વિદ્યાર્થી મિત્રો, 98/7 આપણે કરવાના છે. તો 7 નો ઘડિયો 9 સુધી, એટલે 7 × 7 અને 7 × 2 = 14. તો 14 તો વધી જાય છે, તો શું કરીશું આપણે? 7 × 7. તો 7 × 7 લખી દઈએ અહીંયા, આ લખ્યા 7 × 7. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? 9 માંથી આપણે 7 બાદ કરીશું. તો 9 માંથી 7 બાદ જાય તો કેટલા વધે? 7, 8 અને 9 કેટલા વધે છે? 2. ઉપરથી કેટલા ઉતારવાના રહેશે આપણે અહીંયા? આજે બાકી ના હવે 8 વધ્યા છે, આપણે નીચે ઉતારીશું 8. હવે વિદ્યાર્થી મિત્રો, 7 નો ઘડિયો આપણે એ રીતે બોલવાનું કે જ્યાં 28 આવે. તો 7 × 7 = 7, 7 × 2 = 7, 7 × 3 = 21, 7 × 4 = 28. તો 4 ઉપર લખવાના, નીચે લખીશું 28. 8 માંથી 8 = 0, 2 માંથી 2 = 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને ભાગફળ મળે છે 14 અને શેષ મળે છે 0, 0, મતલબ કે શેષ વધતી નથી. તો આ થયો આપણો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 4 વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો આપણે 2 સંખ્યાનો 1 સંખ્યા સાથે ભાગાકાર કરતા હતા, હવે 3 સંખ્યાનો 1 સંખ્યા સાથે આપણે ભાગાકાર કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો ખાસ, આ જે દાખલો ગણ્યો એ જ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. તો જોઈએ, 4 નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીશું? 5. અહીંયા 5 છે એટલે 4 × 1 = 4. તો 5 માંથી 4 બાદ કરો વિદ્યાર્થી મિત્રો 1. હજી વિદ્યાર્થી મિત્રો આને પછી 2 છે, 2 સંખ્યાઓ 2 અને 0. તો 2 ને આપણે શું કરીશું? નીચે ઉતારીશું વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ને ઉતારવાના છે નીચે, બરાબર છે? આ 2 જે છે આપણે નીચે ઉતારી દીધા એટલે 12 થઈ ગયા. હવે 2 ના 4 ના ઘડિયામાં 12 આવે છે વિદ્યાર્થી મિત્રો. 4 × 1 = 4, 4 × 2 = 8 અને 4 × 3 = 12. તો 12 નીચે લખી દઈશું, 2 માંથી 2 = 0, 1 માંથી 1 = 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક સંખ્યા વધી, શું વધ્યું આપણી પાસે? 0. આ 0 આપણી પાસે વધે છે. તો ગણિતમાં ભાગાકારના દાખલાઓમાં નિયમ છે કે જ્યારે આવો 0 વધતો હોય તો તમારે ઉપર મૂકી દેવાનો,
એટલે કે આપણું ભાગફળ કેટલું થશે? 130, અને શેષ થશે 0, મતલબ કે શેષ વધતી નથી. હવે દાખલા નંબર 5, 605 ભાગ્યા 5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 605 ભાગ્યા 5 છે, તો 5 ને એવી રીતે બોલવાનો, 5 નો કર્યો કે જ્યાં 6 થી વધારે સંખ્યા વધવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 5 એક 5 થશે અહીંયા, હવે 6 માંથી 1 જાય તો 5 જાય તો 1 આવશે, ઉપરથી ઉતારે તો ઉતારીશું 0. વિદ્યાર્થી મિત્રો, 5 અને 5 2 10, 0 માંથી 0 જાય 0, 1 માંથી 1 જાય 0. હજી વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ 5 છે, 5 ની નીચે ઉતારી દઈએ તો 5 એક 5, તો શું થશે? 5 માંથી 5 જાય તો 0. મતલબ કે આપણું ભાગફળ થયું 121 અને શેષ થાય છે 0. વિદ્યાર્થી મિત્રો, આગળ તમે જોઈ શકો છો કે શેષ આપણને 0 મળે છે જયારે ભાગફળ 121 મળશે. વિદ્યાર્થી, દાખલા નંબર 6 છે, 600 ભાગ્યા 12. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ 3 અંકો છે ને, આ 2 અંકો છે, તો 3 અંકોનો 2 અંકોનો 2 અંકો સાથે ભાગાકાર કેવી રીતે કરીશું એ તમે સમજી લેજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 12 છે, જરા પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા 12 છે ને, અહીંયા 600 છે, તો મતલબ 6 વડે તો ભાગ ચાલવાનો નથી. 6 જોડે તો 60 જોડે આપણે ભાગ ચલાવીશું, તો 12 ના ઘડિયામાં 60 આવે છે જોવાનું, અને 60 થી વધારે સંખ્યા વધવી જોઈએ નહીં, મતલબ કે 60 થી વધારે એની કિંમત વધવી જોઈએ નહીં. તો 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, અને 12 5 60. વિદ્યાર્થી મિત્રો, 60 મૂકી દઈએ, 0 માંથી 0 જાય તો 0, 6 માંથી 6 જાય તો 0. હવે આ જે વિદ્યાર્થી મિત્રો 0 વધે છે, આગળ આપણે શીખી ગયા બરાબર છે, આ 0 જે વધે છે ક્યાં મૂકી દેશું? ઉપર. એટલે કે આપણું ભાગફળ 50 અને શેષ વધે છે 0. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો આપણો દાખલા નંબર 6. દાખલા નંબર 7 વિશે વાત કરીએ, એમાં પણ 12 છે, 2 અંકોમાં અને 3 અંકોમાં છે, 564, એટલે 564 ભાગ્યા 12. તો વિદ્યાર્થી મિત્રો, 12 નો ઘડી બોલીશું ફરીથી, 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72. તો 12 6 72 વધી જાય છે, તો શું કરશે? 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60 પણ વધી જાય છે, તો 12 6 48 લઈશું અહીંયા, તો 12 6 48. હવે વિદ્યાર્થી મિત્રો, બાદબાકી કરવાની છે આપણે, 6 માંથી 8 બાદ કરીશું તો 6 માંથી 8 બાદ થાય નહીં. એના માટે આપણે બાજુમાંથી દશક લઈશું, તો અહીંયા 5 પાસેથી 1 દશક લઈ લઈએ, તો 5 પાસેથી 1 દશક લઈએ તો અહીંયા વધી જશે 4. વિદ્યાર્થી મિત્રો, દશક એટલે 1 દશકો, તો 1 દશકો એંગલ લઈએ છીએ એટલે અહીંયા 6 છે, તો +6 એટલે કઈ આગળ થઈ જશે 16. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ 6 ની જગ્યાએ થઈ જશે 16. હવે 16 માંથી 8 જાય તો 8, અને 4 માંથી 4 જશે તો 0. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 4 છે, એ 4 ક્યાં ઉતારીશું? નીચે, મતલબ કે 8 ની બાજુમાં. હવે 12 નો ઘડી આપણે બોલવાનું છે, જે 84 થી વધારે તમારે વધવાનું નથી, જો 84 આવે તો ચાલે, અથવા તો 84 થી ઓછી કિંમત હોવી જોઈએ. તો 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84. તો 12 7 84, 4 માંથી 4 જાય 0, 8 માંથી 8 જાય 0. તો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો. હવે 8માં દાખલા વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે 784 ભાગ્યા 14. તો જયારે આપણે ભાગાકાર કરીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો પહેલી 2 સંખ્યા જોવાની છે આપણે, તો 78 છે, તો 14 એકા 14, 14 2 28, એ તમારી ઘડીઓ બોલવાનો રહેશે. તો 14 થી વધારે તમારે વધવાનું, મતલબ કે 78 થી વધારે તમારી કિંમત વધવી જોઈએ નહીં. તો 14 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? ઉપર આપણે ભાગાકાર કરીશું તો 14 એકા 14, 14 2 28, પછી 14 3 5 70, બરાબર છે, 14 5 આપણે અહીંયા આગળ 70 લઈ લઈએ. તો 8 માંથી 0 જાય એટલે 8 જ આવે, 7 માંથી 7 જાય 0, અને ઉપરથી ઉતારીશું 4. તો વિદ્યાર્થી મિત્રો, 14 5 70, 14 6 84, 4 માંથી 4 જાય 0, 8 માંથી 8 જાય 0. વિદ્યાર્થી મિત્રો, આપણ આપણો દાખલો થઈ ગયો, તો આ તમે ભાગફળ લખી દેશો અને શેષ લખી દેશો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે દાખલો કરી શકો છો. હવે 9મો દાખલો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે 705 અને ભાગ્યા 15. તો 15 એકા 15, 15 2 30, 15 3 45, 15 4 60, 15 5 75. તો 15 5 75 વધી જાય છે, શું કહીશું? 15 5 75 એટલે વધી જાય, 15 એકા 15, 15 2 30, 15 3 45, 15 4 60 આપણે અહીંયા લઈ લઈશું. તો 60 બાદ કરો વિદ્યાર્થી મિત્રો, 0 માંથી 0 જાય 0, અને 7 માંથી 6 જાય તો 1. હવે 15 અને નીચે 10 છે, તો ભાગ ચાલવાનો નથી, તો ભાગ નથી ચાલતો, તો શું કરીશું આપણે? ઉપરથી નીચે 5 લઈ લઈશું, તો 5.
હવે 15 નો ઘડિયો બોલવાનો છે, 105 આવે છે. તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 ચંગ 90, 15 સત્તા 105. તો 15 સત્તા 105 આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો તમે આગળ બાદ કરશો એટલે બધી જીરો આપણે આમાં આગળ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 16 કરવાના છે. વિદ્યાર્થી મિત્રો 512 ભાગ્યા આપણે 16 કરવાના છે, 51. અહીંયા 51 છે તો 51 ને શું કરીશું, 16 વડે ભાગીશું. મતલબ કે 16 એકા 16, 16 દુ 32 અને 16 તરી 48. 16 ચોક કરીશું તો આગળ કિંમત વધી જાય છે, એટલે આપણે માત્ર અહીંયા લઈશું 16 એકા 16, 16 દુ 32 અને 16 તરી 48. એટલે 16 તરી 3 ઉપર લખીશું, નીચે લખી દઈશું 48. વિદ્યાર્થી મિત્રો 1 માંથી 8 નહીં જાય એટલે અહીંયાથી દશક લઈશું, તો 5 માંથી 1 લઈએ, અહીંયા 4 દશક, 1 દશક લઈશું, અહીંયા 4 વધશે, અહીંયા થઈ જશે 11. તો વિદ્યાર્થી મિત્રો 11 માંથી 8 જાય એટલે 8 9 10 ને 11, 3 વધશે, ઉપરથી ઉતારીશું 2 અને 16 દુ 32 00. વિદ્યાર્થી મિત્રો તમે હવે અહીંયા લખી દેશો ભાગફળ અને લખી દેશો શેષ. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે ભાગાકારના દાખલા ગણી શકો છો. આશા રાખું છું કે તમે ભાગાકારના દાખલામાં ચોક્કસ સમજ પડી ગયા છે. તો મળીશું એક નવા વિડીયો સાથે, આવજો.